આ તો સાહેબ એવું છે કે કુદરતી આફત છે, કોઈ પ્રાઇવેટ આફત નથી કે કાર્યકર્તાની એવો ભૂલ નથી. હવે કુદરતી આજ સુધીમાં કોઈ જગ્યાએ આટલા ઇલાકામાં કોઈ જગ્યાએ વરસાદ નથી, ખાલી નવસારીમાં વરસાદ છે. હવે આ પાણી ભરાઈ ગયા એના લીધે કોઈની માલની નુકસાની થઈ નથી, બધાએ બાકડા પર સામાન મૂકેલો, કોઈને રાતના બી ઉજાગરા થયા નથી, બધાનો સામાન બચાવો થયો છે. પણ હવે આ મેળાનું આયોજન એવું છે કે પાણી ક્યારે ખાલી થાય એના લીધે આ મેળોનું આયોજન પૂરું કરવામાં આવ્યું છે. અધિકારીઓ સાહેબ 5:30 વાગ્યાથી એ લોકો દોડધામ કરે છે, ને જે લોકોને જવાની સમસ્યા હતી એ લોકોની પ્રાઇવેટ ગાડીમાં બસ ડેપો પર છોડી દીધા છે. સરકાર દ્વારા વ્યવસ્થા આ સખી મંડળમાં સાહેબ એટલી ફેસિલિટી છે, ખાવા પીવાથી કોઈ જાતની તકલીફ નથી, નથી ઊંઘવાની નથી તકલીફ, નાવા ધોવાની તકલીફ નથી, કોઈ તકલીફ નથી. સખી મંડળ એકદમ સારી રીતે પતી ગયો. પણ આ 2 દિવસ બાકી, હજુ 2 દિવસ બાકી હોવા છતાં બી વરસાદના કારણે આ મેળો પૂરો કરવામાં આવ્યો. વંદે ગુજરાત 20 વર્ષની વિકાસ ગાથાના ભાગરૂપે નવસારી જિલ્લામાં પણ સખી મેળાનું આયોજન માનનીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે 1/9 ઉદ્ઘાટિત કરીને મેળાને 7/9 સુધી કાર્યાન્વિત કરવાનો થતો હતો. આ મેળામાં સારી એવી સુંદર લોકોનો પ્રતિસાદ મળતો થયો. ખેદની બાબત એવી છે કે ગત રોજ ભારે વરસાદના કારણે પુનઃ આ સખી મેળાના સ્થાને અંદરના તથા બહારના ભાગે ખૂબ પાણી ભરાઈ ગયું છે. ઈશ્વરની કૃપાથી કોઈ પણ પ્રકારની નુકસાની કે કોઈને ઈજા કે કોઈ એવું કારણ બન્યું નથી. અને એ રાત્રિના સમયે જ અમે ઇલેક્ટ્રિસિટીનું પોઈન્ટ બંધ કરી દીધો હતો, તો આવા સમયમાં વરસાદી વિઘ્નના કારણે જે બહેનો આપણા જિલ્લામાં સખી મેળાના આયોજનમાં આવેલ એમને 1 દિવસ આ વરસાદનો વિઘ્ન નડી જવાના કારણે સમાપન તરફ લઈ જવાની અમને મજબૂરી ઉપસ્થિત થયેલી છે. તો આ બાબતમાં એકંદરે ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળ્યો, પરંતુ આ વરસાદી વિઘ્નના કારણે 1 દિવસ અગાઉ સખી મેળાનું સમાપન કરવું પડે એવા કારણો બન્યા છે. આપ જોઈ રહ્યા છો હજી પણ વરસાદ બહારના ભાગે સતત ચાલુ છે. એકચ્યુઅલી એનું રાજ્ય સરકાર દ્વારાથી નિયત કોન્ટ્રાક્ટ થયેલો હોય છે, અને રાજ્ય સરકારમાંથી નિયત થયેલા કોન્ટ્રાક્ટર મારફતે આ બધી સઘળી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.